परीक्षित, भगवान श्री कृष्ण आप प्रमाणे विचारी ज रहिया हता के आकाश माथी सूर्य जेवा प्रकाशमान बे रथ त्या आवी पहुंचिया, तेमा युद्धनी संपूर्ण सामग्री सुसज्ज हती अने बे सारथी ते रथ हाकी रहिया हता। तेज समये भगवान ना दिव्य अने सनातन आयुधो पण आप मेड़े त्या आवी उपस्थित थई गया। तेमने जोईने भगवान श्री कृष्णे पोताना मोटा भाई बलराम जी ने कहियु, मोटा भाई तमे बहुज शक्तिशाली छो, अत्यारे जे यादवो तमने ज पोताना स्वामी अने रक्षक माने छे, जेवो आपना थी ज शनाथ छे, जेमना ऊपर बहु मोटी विपत्ति आवी पड़ी छे, जुवो आ तमारो रथ छे अने तमारा प्रिय आयुध हड़ मुशड़ पण आवी पहुंच्या छे। हवे तमे आ रथ पर बेसीने शत्रु सेनानो संहार करो अने पोताना स्वजनोने विपत्ति थी बचावी लो। भगवान साधु संतोनुं कल्याण करवा माटे ज आपणे बन्ने ये अवतार लीधो छे, तेथी हवे तमे आ 23 अक्षौहिणी सेनाना रूपमां पृथ्वीनो आ मोटो भार नष्ट करी दो। भगवान श्री कृष्ण अने बलरामजीए आ प्रमाणे परस्पर सलाह सूचन करीने कवच धारण करिया अने रथ पर बेसीने तेवो मथुराथी निकळ्या। ते समये बन्ने भाई पोत पोताना आयुधोथी सज्ज हता अने नानकड़े सेना तेमनी साथे चालती हती। श्री कृष्णना सारथी हता दारुक, मथुरापुरीथी बहार निकळीने तेमणे पोतानो पांचजन्य शंख वगाड्यो। તેમના શંખનો ભયંકર ધ્વનિ સાંભળીને શત્રુ સેનાના વીરોના હૃદય ભયથી ધ્રુજી ઉઠ્યા। તેમને જોઈને મગધરાજ જરાસંઘે કહ્યું, પુરુષોમાં અધમ કૃષ્ણ, તું તો હજી કુમળું બાળક છે, એકલા તારી સાથે લડવામાં મને લજ્જા આવી રહી છે, આટલા દિવસથી ખબર નહીં તું ક્યાં ક્યાં છુપાતો ફરતો હતો, અરે મૂર્ખ, તું તો પોતાના મામાનો હત્યારો છે, તેથી હું તારી સાથે લડી શકતો નથી, જા મારી સામેથી ભાગી જા। બલરામ, જો તારા મનમાં એવી ખાતરી હોય કે યુદ્ધમાં મરવાથી સ્વર્ગ મળે છે તો તું હિંમત એકઠી કરીને મારી સાથે લડ, મારા બાણોથી છેદાયેલા શરીરને અહીં છોડીને સ્વર્ગમાં જા, અથવા જો તારામાં શક્તિ હોય તો મને મારી ના। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મગધરાજ, જે શૂરવીર હોય છે તે તમારી માફક ડંફાસ નથી મારતા, તે તો પોતાનું બળ પરાક્રમ જ દેખાડે છે, જુઓ હવે તમારું મૃત્યુ તમારા માથા પર નાચી રહ્યું છે, તમે જાણે મૃત્યુ પામતા રોગીને જેમ શને પાત ઉપડે તેમ બકી રહ્યા છો, બકો હું તમારી વાત પર ધ્યાન નથી આપતો। શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જેમ વાયુ વાદળોથી સૂર્યને અને ધુમાડાથી અગ્નિને ઢાંકી દે છે પરંતુ વાસ્તવમાં તે ઢંકાતા નથી, તેમનો પ્રકાશ ફરીથી ફેલાય જ છે, તે જ પ્રમાણે મગધરાજ જરાસંઘે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની સામે આવીને પોતાની બહુ મોટી બળવાન સેનાથી તેમને ચારે બાજુએ ઢાંકી લીધા, ત્યાં સુધી કે તેમની સેના, રથ, ધજા, ઘોડા અને સારથીઓ પણ દેખાતા બંધ થઈ ગયા। મથુરાપુરીની સ્ત્રીઓ પોતાના મહેલોની અટારીઓ, છત અને દરવાજાઓ પર ચડીને યુદ્ધ નિહાળી રહી હતી। જ્યારે તેમણે જોયું કે યુદ્ધભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણનો ગરુડધ્વજ રથ અને બલરામજીનો તાડની ધજારૂપી ચિહ્નો વાળો રથ બંને રથ દેખાતા નથી, ત્યારે તેઓ શોકથી મૂર્છિત થઈ ગઈ। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે શત્રુ સેનાના યોદ્ધાઓ અમારી સેના પર એ રીતે બાણોની વૃષ્ટિ કરી રહ્યા છે જાણે આકાશમાંથી જલવૃષ્ટિ થઈ રહી હોય અને અમારી સેના તેનાથી વ્યથિત થઈ રહી છે, ત્યારે તેમણે દેવતાઓ અને અસુરો બંને દ્વારા સન્માનિત પોતાના ઉત્તમ શાંગ ધનુષનો ટંકાર કર્યો। ત્યાર પછી તેઓ તરકસમાંથી બાણ કાઢવા, તેમને ધનુષ્ય પર ચડાવવા અને ધનુષ્યની દોરી ખેંચીને અસંખ્ય બાણ છોડવા લાગ્યા। તે વખતે
તેમનું તે ધનુષ્ય એટલે ત્વરાથી ફરી રહ્યું હતું જાણે કોઈ અત્યંત વેગથી ફરતું સળગતું લાકડાનું ઉંબાડિયું ન હોય. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘની ચતુરંગીણી હાથી ઘોડા રથ અને પાયદળ સેનાનો સંહાર કરવા લાગ્યા. એના કારણે ઘણા હાથીઓના માથા ફાટી ગયા અને તે મરી મરીને ધરતી પર પડવા લાગ્યા. બાણોની વૃષ્ટિથી અનેક ઘોડાઓના માથા ધડથી અલગ થઈ ગયા. ઘોડા ધજા સારથી અને નાયકોના નાશ થઈ જવાથી ઘણા રથ નકામા થઈ ગયા. પાયદળ સેનાના હાથ પગ જાંઘ અને મસ્તક વગેરે અંગ પ્રત્યંગો કપાઈ કપાઈને પડી ગયા. તે યુદ્ધમાં અપાર તેજસ્વી ભગવાન બલરામજીએ પોતાના મુશળના ઘાથી અનેક બળવાન શત્રુઓને મારી મારીને તેમના અંગ પ્રત્યંગોમાંથી નીકળેલા લોહીની સેંકડો નદીઓ વહાવી દીધી. ક્યાંક મનુષ્ય કપાઈ રહ્યા છે તો ક્યાંક હાથી અને ઘોડા તરફડી રહ્યા છે. તે નદીમાં સૈનિકોની ભુજાઓ સર્પના જેવી દેખાઈ રહી હતી અને કપાયેલા માથા એવા લાગતા હતા જાણે કાચમાઓની ભીડ જામી હોય. મરેલા હાથી બેટ જેવા અને ઘોડા મગરો જેવા લાગતા હતા. હાથ અને સાથળો માછલા જેવા, મનુષ્યના માથાના વાળ શેવાળ જેવા, ધનુષ્યો તરંગો જેવા અને બીજા અસ્ત્ર શસ્ત્રો જાણે રણનદીમાં તણાઈ આવેલા તણખલા અને લતાઓના સમૂહ જેવા લાગતા હતા. ઢાલો ભયંકર ભમરીઓ જેવી, બહુ કિંમતી મણીઓ મઢેલા મહામૂળા આભૂષણો, નદીની રેતી અને પથ્થરના ટુકડા જેવા તણાઈ જઈ રહ્યા હતા. તે નદીઓને જોઈને કાયરો ભયભીત થઈ રહ્યા હતા અને વીર પુરુષોનો ઉત્સાહ વધી રહ્યો હતો. પરીક્ષિત હાથી ઘોડા રથ આયુધો વગેરેથી સજ્જ જરાસંઘનું સૈન્ય સમુદ્ર જેવું દુર્ગમ ભયંકર અને બહુ મુશ્કેલીથી જીતાય એવું હતું. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ થોડા જ સમયમાં તેને નષ્ટ કરી નાખ્યું. તેઓ સંપૂર્ણ જગતના સ્વામી છે. તેમના માટે આ સેનાનો નાશ કરી દેવો એક રમત છે. પરીક્ષિત ભગવાનના અનંત ગુણો છે. તેઓ ક્રીડા માત્રથી ત્રણેય લોકની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરે છે. તેમના માટે શત્રુઓની સેનાનો આ રીતે સહજમાં જ સત્યાનાશ કરી દેવો એ કોઈ મોટી વાત ન હતી. તેમ છતાં જ્યારે તેઓ મનુષ્ય જેવો વેશ ધારણ કરીને મનુષ્ય જેવી લીલા કરે છે ત્યારે તેનું પણ વર્ણન કરવામાં આવે જ છે. આ પ્રમાણે જરાસંઘનું બધું સૈન્ય નાશ પામ્યું. તેનો રથ પણ ભાંગી ગયો. શરીરમાં માત્ર પ્રાણ બાકી રહ્યા ત્યારે ભગવાન શ્રી બલરામજીએ જેમ એક સિંહ બીજા સિંહને પકડી લે છે તેજ પ્રમાણે બળપૂર્વક મહાબળવાન જરાસંઘને પકડી લીધો. જરાસંઘે પહેલા ઘણા શત્રુ રાજાઓનો વધ કર્યો હતો પરંતુ આજે તેને બલરામજીએ વરુણ પાસથી અને મનુષ્ય પાસથી બાંધવા માંડ્યો. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે એવું વિચારીને કે આને છોડી દેવામાં આવે તો બીજી સેના ભેગી કરીને લાવશે અને અમે સહજ રીતે પૃથ્વીનો ભાર ઉતારી શકીશું, તેથી તેમણે બલરામજીને રોક્યા. મોટા મોટા સૂરવીરો જરાસંઘનું સન્માન કરતા હતા તેથી તે આવી વાત સાંભળીને બહુ લજ્જિત થઈ ગયો કે મને શ્રી કૃષ્ણ બલરામે દયા કરીને રાંકની જેમ છોડી દીધો છે. હવે તેણે તપ કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ રસ્તામાં તેના મિત્ર રાજાઓએ તેને બહુ સમજાવ્યો કે રાજન, આ યાદવોમાં છે શું? તે તમને બિલકુલ પરાજિત કરી શકે એમ ન હતા. તમારે પ્રારબ્ધવશ જ નીચું જોવું પડ્યું છે. તે લોકોએ ભગવાનની ઈચ્છા પછી વિજય પ્રાપ્ત કરવાની આશા વગેરે બતાવીને લૌકિક દ્રષ્ટાંત આપી આપીને એક વાત સમજાવી દીધી
કે તમારે તપસ્યા ન કરવી જોઈએ. પરીક્ષિત, તે સમયે મગધરાજ જરાસંઘની બધી સેના મરાઈ ચૂકી હતી. ભગવાન બલરામજીએ તેને ઉપેક્ષાપૂર્વક છોડી દીધો હતો, તેથી તે બહુ ઉદાસ થઈને પોતાના વતન મગધ દેશમાં ચાલ્યો ગયો.